શું છે કારણ મારે જીવવાનું? ના, હું કલમો પઢીને સુરૈયા બનવા નથી માંગતી, કારણ કે આ દેશની તમામ સુરૈયા સલમા, ફાતિમા, શહનાઝ કે અમીનાથી હું અલગ નથી, આઘી નથી, અળગી નથી. જ્યારે જ્યારે આ દેશના દુશાસનોના હાથે સરેઆમ એમના દુપટ્ટા ખેંચાય છે ત્યારે હું નિર્વસ્ત્ર થઈ જાઉં છું. જ્યારે જ્યારે હિંસક પશુઓ એમના શરીરને સ્પર્શે છે, ઘસે છે, ખોલે છે, ચૂથે છે, દાબે છે, ચૂસે છે, ઘૂસે છે અંદર, ફાડે છે, લોહી લુહાણ કરે છે એમને, ત્યારે ત્યારે હું પણ રેસાવ છું એ શત સહસ્ત્ર કોમી શિશનાસ્ત્રોથી. જ્યારે જ્યારે એ લોકો સગર્ભાઓના પેટ ચીરે છે, નાળ તાણે છે, ગર્ભને બહાર ખેંચીને મરડી નાખે છે મૂળથી જ માણસ જાતને, ત્યારે ત્યારે હું ચીરાવ છું, ઉજડાવ છું, ખતમ થઈ જાઉં છું મૂળસોથી. જ્યારે જ્યારે ગેસની કોઠીઓ અન્નપૂર્ણા મટીને માણસ ખાવ મગરીઓ બને છે, ત્યારે ત્યારે હું ઝાળ ઝાળ થઈ જાઉં છું, ભસ્મીભૂત, ભડકો, ભરભર ભૂક્કો, મરતી રહું છું પળે પળ, એક એક ક્ષણ. જ્યારે જ્યારે અનાથ રડવડતા બાળકો દૂધ માટે ટળવળે છે, ત્યારે ત્યારે મારી છાતી છલકાય છે એ સૌના માટે, સઘળા માટે. જ્યારે જ્યારે એ લોકો રહેમાન, સુલેમાન, ઇરફાન, અમાન કે ઇમરાનને રહેસી નાખે છે તલવાર, ધારિયા કે દાંતરડાથી, ત્યારે ત્યારે મારું આંગણું સૂનું થઈ જાય છે બિસ્તર ખાલી અને મહેંદી ભરેલી હથેળીઓ પરથી. રંગની સાથોસાથ ઉતરડી જાય છે મારી ચામડી. મારા અમદાવાદના શાહપુર, દરિયાપુર, જુહાપુરા ને જોર્ડન રોડ, બહેરામપુરા ને શાહ આલમથી શરૂ કરીને વાડી વડોદરાનું હાલોલ, ચાંપાનેર, પાનવડ, ગોધરાથી માંડીને આખે આખી પૂર્વ પટ્ટી હવે તો ભડકે બળે છે, ત્યારે બાકી શું બચે છે કારણ મારે આ દુનિયામાં જીવવાનું? સબૂર છાના મારો કવિ, તમારે કંઈ સુરૈયા, સુલેમાન કે શાહપુરની જેમ સર્વનાશ નથી થવાનું. તમે તો સ્વરૂપ, ડૉક્ટર સ્વરૂપબેન યોગેશભાઈ ધ્રુવ, તમારે તો સગવડ જ સગવડ છે. તમને તો આવી મજાની લક્ઝરી મળી છે લખવાની, જીવવાની. તો પછી સુરૈયા, સુલેમાન કે શાહપુરની આવતીકાલની સલામતી માટે એટલીસ્ટ આટલું તો કરો. ઉગામો હાથ, કલમ ને હથિયાર પણ હવે તો. કવિ કહો, છો તૈયાર?